खाकी वर्दीधारी पुलिस की संवेदना से बीमार वैसे 10 साल के छोटे बीमार बच्चे का पुलिस अधिकारी बनने का आज सपना साकार किया गया। सूट मेरा देखो, ये बूट मेरा देखो, जैसे गोरा कोई लंदन का। साला मैं तो साहब बन गया, ए साहब बन के कैसा बन गया। ये सूट मेरा देखो, ये बूट मेरा देखो, जैसे गोरा कोई लंदन का। अक्सर माना और सोचा गया है कि खाकी वर्दी यानी कि कड़ापन और रुआब की छवि, लेकिन ऐसा नहीं होता। खाकी वर्दी में भी संवेदना धड़कती होती है, उसमें भी अब पुलिस तंत्र में इंसानियत, मानवता की ज्योत छलक रही है। जानलेवा बीमारी से पीड़ित वडोदरा शहर के 10 साल के छोटे बच्ची की पुलिस इंस्पेक्टर बनने की इच्छा मेक अ विश फाउंडेशन ने वडोदरा शहरी पुलिस के विभाग से पूर्ण की है। 10 साल का छोटा बच्चा जानलेवा बीमारी से पीड़ित है और उसकी इच्छा पुलिस इंस्पेक्टर बनने की होने से आज वो पूरी की गई। आज जेपी पुलिस स्टेशन में 10 साल के बच्चे की इच्छा पूरी करते हुए उसे पीआई बनाया गया। सिंघम फिल्म में अभिनेता अजय देवगन के पुलिस अधिकारी के रोल से प्रभावित बच्चा भी आज पुलिस गाड़ी में नीचे उतरकर सीधा पीआई की चैम्बर में पहुंच गया और पीआई की सीट पर रुआब के साथ बैठ गया, जहां पुलिस अधिकारी की तरह उसकी छटा 10 साल के बच्चे ने पीआई का रोल कॉल निभाया, जहां पुलिस स्टेशन के जवानों ने भी अपने रोल कॉल को निभाते हुए उन्हें तैयार रहने की सूचनाएं दी गई थी, जिसके बाद 10 साल के छोटे पीआई को नए पीआई की तरह पुलिस स्टेशन की जानकारी से अवगत करवाते हुए विस्तार के गुनहगारों की सूची दी गई, जिसके बाद छोटे पीआई पुलिस वाहन में बैठकर पेट्रोलिंग पर निकल पड़े थे। लगातार 3 घंटों तक पीआई के तौर पर छोटे बच्चे ने जेपी पुलिस स्टेशन का चार्ज संभाला था। वहीं पुलिस अधिकारी बने छोटे बच्चे को उसकी इच्छा पूरी होते देख खुश देखते हुए पुलिस स्टेशन में मौजूदा अन्य जवानों की भी आंख भी खुशी से छलक उठी थी। આજે એક વર્દી પોલીસની અધિકારી તમે બન્યા છો, શું દેશની સેવા કરવા માંગો છો? દેશની સેવા કરવા માંગો છો? શું કહેશો તમારા જેવા મિત્રોને, શું મેસેજ આપવા માંગો છો? ખાસ કરીને શું લાગે, આજે કેવું લાગે છે? શું મેસેજ આપવા માંગો છો લોકોને? બીજું શું કહેવા માંગો છો? જે ગુનાખારી અત્યારે વધી રહી લાગે છે, ક્રાઇમ બહુ વધી ગયો છે, તો આપના તરફ તમે રોકશો તમે? બહુ જ આનંદની લાગણી અત્યારે તો હું અનુભવી રહી છું, કારણ કે બાળકોની ઘણી પ્રકારની ઈચ્છાઓ હોય છે અને અમે ઘણી પ્રકારની ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, પણ આ બાળકની જે ઈચ્છા હતી પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની અને એમાં અમને જે સહકાર મળ્યો છે અહીંયાના કમિશનરનો ને જોઈન્ટ કમિશનરનો ને આઈપીએસ સરનો ને જે બધા છે પીઆઈ સુધી બધાએ એટલું બધું કોઓપરેશન કર્યું છે ને એટલું સરસ રીતે ડિટેલમાં પ્લાનિંગ કર્યું, બાળકના ડ્રેસમાં સ્ટારથી માંડીને શૂઝથી માંડીને એવરીથિંગ એ લોકોએ બરાબર ગઈકાલથી ચેક કર્યું અને બાળકને એટલી બધી અત્યારે કમ્ફર્ટેબલ ફીલ કરાયું છે, એ 2-3 કલાક જેવો સમય એ લોકોએ બાળકની ઈચ્છા પૂરી કરવા માટે આપ્યો છે. આઈ એમ શ્યોર કે બાળક આખી જિંદગીમાં આ મુમેન્ટ ક્યારેય ભૂલી નહીં શકે. ખૂબ જ અનમોલ ઘડી હતી અમારા માટે. આપને ખ્યાલ છે, આપણે જોયું પણ છે કે એ બાળક 9 વર્ષની ઉંમરનું બાળક, એની એવી ઈચ્છા હતી કે મારે પોલીસ ઇન્સ્પેક્ટરનું બનવું છે જીવનમાં, અને એટલા માટે થઈને જે એનજીઓ દ્વારા એ બાળકને લાવવામાં આવેલું હતું, એ મેક એ વિશ વર્લ્ડ લેવલનું ફાઉન્ડેશન છે અને વિશ્વના 35 જિલ્લામાંથી કાર્યરત છે, 35 રાષ્ટ્રમાંથી કાર્યરત છે અને એમાંથી ઇન્ડિયામાં પણ એ કાર્યરત છે. એના અમદાવાદ અને બરોડાના કમ્બાઈન ટીમ મેમ્બર્સ આપણી પોલીસનો સંપર્ક કરેલો, માનનીય એસીપી સાહેબ શ્રીમાન ગેહલોત સાહેબ અને જેસીપી સાહેબ શ્રીમાન ભાટી સાહેબ, તેઓની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અમે ડીસીપી ઝોન 2માં અમે હાજર જાતેથી હાજર રહીને અમારા એસીપી શ્રી રાજકોટ તેમજ સિનિયર ઇન્સ્પેક્ટર શ્રી બ્રહ્મણ જે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર ફરજ બજાવે છે, એ જ જેપી રોડ પોલીસ સ્ટેશનનો ચાર્જ આ બાળક જે લખન રૂપે લખી એને અપાવેલ અને
રાબેતા મુજબ જે અધિકારી ચાર્જ લેવા આવે એને જે જે પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય એ તમામ પ્રક્રિયાઓ જેવી કે એમનું ઉમળકાભેર સ્વાગત મુખેથી, પછી એમનું એના અધિકારીઓ સાથેનો પરિચય, પછી પબ્લિક સાથેનો પરિચય, રોલ કોલ અને રોલ કોલમાં અપાવેલી સૂચનાઓ એનાથી એમ કે અવગત કરાવ્યા, પછી પોલીસ સ્ટેશનની અલગ અલગ બ્રાન્ચો શું શું કામ કરે છે અને અહીંના આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની ખૂબ સારી પરિસ્થિતિ છે એ બાબતે પણ એમને અવગત કરાવ્યા આવનાર નવા ઇન્સ્પેક્ટરશ્રીને, અમારા બાલ ઇન્સ્પેક્ટરશ્રીને, અને તમામ લોકો સાથે પરિચય કરાવ્યો. એટલું જ નહીં પરંતુ એમને મીડિયાના મિત્રો સાથે પણ ઇન્ટરેક્શન કર્યું અને ત્યારબાદ આ વિસ્તારના જે ગુનેગારો જે છે એ બધે એનાથી પરિચિત કર્યા અને પછી વિસ્તારનાથી પરિચિત થવા માટે તેઓને પેટ્રોલિંગ માટે પણ અમે અધિકારીઓ સાથે અધિકારીઓની કોન્વોયમાં તેઓને વિઝિટ કરાવડાવ્યું. બાળક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ કરી રહ્યા હતા અને જ્યારે જ્યારે જેણે પણ એમને પૂછ્યું અમારા બાળ ઇન્સ્પેક્ટરને તેઓ ખૂબ ખુશી વ્યક્ત કરી છે અને તેઓની ખુશી જોઈને અમને વડોદરા શહેર પોલીસને પણ ખરેખર હર્ષના આંસુ આવી ગયા હતા કે આ બાળકની ખુશીમાં અમે સામેલ થઈ શક્યા છીએ, અમે નિમિત્ત બની શક્યા છીએ. સમગ્ર શહેર પોલીસ એપી સાહેબ, જેસીપી સાહેબ અને અમારી ટીમ એ બદલ અમે પણ ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ.